જય શ્રી કૃષ્ણ જય હો મંગલમય હુ આજે વિશ્વવંદનીય ગુરુ પૂર્ણિમાનો દિવ્ય દિવસ આજે વ્યાસ પૂજનનો ભવ્ય પવિત્ર દિવસ જેમને લોકોએ શ્રોતાઓએ ભગવદીઓએ ભક્તોએ ગુરુજી જેવું મહાન વિશેષણ આપ્યું છે જેના વિશેષણથી નેતા અભિનેતા વકીલો એન્જિનિયરો ડૉક્ટરો લેખકો સંગીતકારો ઉદ્યોગપતિઓથી માંડીને વિશ્વની તમામ ઉચ્ચ ડિગ્રીઓ કઈ જ કિંમતમાં નથી એની કોઈ જ કિંમત નથી આ બધા જ પ્રાઇઝેબલ છે ભલ ભલા એક્ટરો સાબુ વેચે ફિનાઇલ વેચે કપડાં સોનું શેમ્પૂ લોટ તેલ જેવી જાત જાતની વસ્તુઓની એડવર્ટાઈઝ કરનાર અને લાખો કરોડો રૂપિયા લેનાર કંપનીઓ પાસેથી આ બધા ખરીદાઈ ગયેલા છે અરે ધર્મના પ્રચારનો અંચળો ઓઢનાર કથાકાર પણ ઓછો નથી કથાકાર પણ ભાગવતનો સોદો કરનાર કથાકાર નથી સોદાગર છે બસ ચેતો ચેતો આવા કથાકારોથી ચેતો તમારા ધર્મ સંસ્કૃતિ વિશે સવાલો હોય કે તમારા સંસારની એકતા મનની અખંડતા ખતરામાં છે ત્યારે તમારા સવાલોના જવાબો ન મળે તો ખસી જવામાં શાણ પણ રાખો સમજાયું મેં શું કહ્યું કે બચો આવા કથાકારોથી ચેતો જે તમારા ધર્મ સંસ્કૃતિ વિષયક સવાલો હોય કે તમારા સંસારની એકતા મનની અખંડતા આ ખતરામાં છે ત્યારે તમારા સવાલોના જવાબો ન આપી શકે તો એવા કથાકારો સોદાગર છે ખસી જાઓ એમાં શાણ પર છે અમે આચાર્યોને જોયા નથી છતાંય એમના ફોટાને પગે લાગીએ છીએ અમે ગુરુ માનીએ છીએ બસ આટલું બસ છે ના ગુરુના વિચારોને વાંચો અને ફોલો કરો એ ગુરુની સેવા છે અને એ જ ગુરુનું ગુરુત્વ છે મહાપ્રભુ વલ્લભાચાર્ય આજે કોઈએ સાક્ષાત જોયા નથી અને છતાંય અનન્ય પ્રેમ છે એમની માટે એનું કારણ છે કે આવા આચાર્યો મારા પાંડુરંગ દાદા જેવા અને મહાપ્રભુજી વલ્લભાચાર્ય શંકરાચાર્ય નિમકાચાર્ય જેવા આચાર્યો એમના મસ્તક જ્ઞાનથી ભરેલા ચરણ કર્મથી દોડતા રહેલા ને દિલ ભક્તિથી ઉભરાતું રહેલું આવા લોકો અને આવા આચાર્યો આજે જોવા મળતા નથી કારણ કે એમને અનન્ય પ્રેમ છે પણ મહાપ્રભુજીના વિચારોને વાંચ્યા વગર આ સમજ નહીં આવે આગેસે આતી આખી શ્રીમદ ભગવદ્ ગીતાના તમામ શ્લોકોને બોલોવીએ કે જેમ માખણ નીકળે તેમ ષોડશ ગ્રંથનું અવતરણ કર્યું છે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ એટલું સરળ ગ્લુકોઝના જલ જેવું ઉપરાંત શ્રી કૃષ્ણના સ્તોત્રો બોલીએ તો જાણે કાનુડો આપણી સામે પ્રત્યક્ષ નાચતો દેખાય ઘણા વૈષ્ણવોને તો લગભગ ષોડશ ગ્રંથના સ્તોત્રો બધા જ મોઢે આવડે પણ અર્થ સમજ્યા વગર અર્થ સમજો છો નહીં ને તેથી તો બદલ થતો નથી આટલું કર્યા પછી આટલું મોઢે રાખ્યા પછી પણ આપણા આપણામાં કામ જાગે લોભ સતાવે ક્રોધ ભડકે બળે મદ અંદર ખાને ખોતરે અહંકાર મોહનું ખેંચાણ યોગ એટલે ભક્તિનું ખેંચાણ નથી યોગાનું ખેંચાણ એટલે શરીર સ્વાસ્થ્યનું ધ્યાન નથી સતત મન તાણમાં ખેંચમાં જ રહે કારણ કે મહાપ્રભુ વલ્લભાચાર્યના સ્તોત્રોને જાણ્યા છે પણ માણ્યા નથી કોશિશ પણ નથી કરી પોપટની જેમ પડી ગયા અરે ગુરુને ક્યારેક તો પૂછો કે આ બધું મોઢે કર્યા પછી પણ ચાર ચાર કલાક સેવા કર્યા પછી પણ હવે સેવા ન કહેવાય મારા હાથમાં તો એ પૂજા જ કહેવાય સેવા જે જીવંત છે એની કરીએ ને સેવા કરીએ કેધી કહેવાય સગુણની કરીએ એ સેવા પણ નિર્ગુણની કરીએ એ ભક્તિ અને એ પૂજા અર્ચના કહેવાય છતાંય બે ચેની કેમ છે ડર કેમ લાગે છે જીવવાનો મન ચંચલ કેમ છે બુદ્ધિ અસ્થિર કેમ છે ઇન્દ્રિયોનું અકડાવવું અકડવું કેમ છે અરે જવાબ જ નહીં મળે જાઓ ગુરુ કર્યા છે એની પાછળ અને એની પાસે પણ આપણે સામાન્ય માણસ છીએ તેથી ગુરુની નજીક પણ ગુરુના ચેલાવો સૂર્ય સૂર્યકર્તા રેતી તપે એવા આપણને ગુરુનો મેળા થવા જ નહીં દે અંદરખાને ગુરુ પણ ઈચ્છતા હોય કે આવા બધા સામાન્ય લોકો તો ચાલ્યા આવે બધાને કેટલાકને જવાબ દેવો ત્યારે એ ન કહેવાય એ લઘુ કહેવાય લઘુ લઘુ એટલે મટકા મનનો કહેવાય એ વ્યક્તિ એને ગુરુ કહીને આપણે જ્યારે પૂજીએ છીએ અને જ્યારે આપણે પૂછવા જઈએ છીએ ત્યારે સવાલનો જવાબ મળતો નથી નિરાશ થઈને પાછા આવીએ છીએ ગુરુના લક્ષણમાં સામાન્ય નિરાશા દેવાઓ જેવું કોઈ પણ એવું કટુ હોઈ જ ના શકે